ખાતે આવેલ શિવાનંદ અને વિવેકાનંદને પણ મેળનાર રહીશો દ્વારા મનપા દ્વારા પોતાની જર્જરિત થઈ ગયેલી બિલ્ડિંગને તોડી પાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અડાજણ ખાતે આવેલ ભૂલકા ભવન પાછળ સાઈનગર સામેના શિવાનંદ અને વિવેકાનંદ એપાર્ટમેન્ટના રહીશોએ મનપા કમિશનર કચેરીએ પહોંચી ત્યાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું હતું કે અમારા એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયા છે અને જોખમકારક છે, જેથી તેને તાત્કાલિક તોડી પાડી જમીનદોસ્ત કરવામાં આવે. વધુમાં આ એપાર્ટમેન્ટને તોડી પાડવા મનપા દ્વારા અવારનવાર નોટિસો અપાય છે. જોકે મનપાની નોટિસોને એપાર્ટમેન્ટના 80માંથી 10-12 જેટલા ફ્લેટ ધારકો દ્વારા અવગણના કરાઈ રહી છે, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ તાત્કાલિક તોડી પડાય તેવી માંગ કરાઈ છે. હાલ તો અડાજણના શિવાનંદ અને વિવેકાનંદ એપાર્ટમેન્ટના રહીશોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપતા હવે મનપા આ જર્જરિત એપાર્ટમેન્ટને ઉતારી પાડે છે કે કેમ તે જોવું રહ્યું. મારું નામ રાજેશભાઈ શાહ છે. અમે અમારા બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ માટે પ્રોસેસ ચાલુ કરેલી છે. SMC તરફથી અમારા બિલ્ડિંગ જૂના અને જર્જરિત થઈ ગયા હોવાથી એને ઉતારી પાડવાની નોટિસો મળી, તો અમે જુલાઈ 2018થી અમારા મકાનો ખાલી કરી નાખ્યા છે અને અમે બીજે ભાડે રહેવા જતા રહ્યા છે. તમારું એપાર્ટમેન્ટનું નામ શું, કયો વિસ્તાર છે? અમારો એપાર્ટમેન્ટનું નામ શિવાનંદ એપાર્ટમેન્ટ, વિવેકાનંદ એપાર્ટમેન્ટ છે. અડાજણ એરિયામાં આવેલું છે અને 30 વર્ષ જૂના બિલ્ડિંગ છે અને એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળી શકે એમ નથી, એટલે કોર્પોરેશને અમને નોટિસો આપી એના સંદર્ભમાં અમે લોકોએ મકાનો ખાલી કરી નાખ્યા છે. અને એ મકાનો હવે ઉતારી પાડવા માટે SMC તરફથી જે કાર્યવાહી થવી જોઈએ એ થતી નથી, અને અમુક જે સભ્યોનો અસંતોષ છે એમને પોતાની માંગણીઓ છે એ લઈને એ લોકો અમારા રીડેવલપમેન્ટ બિલ્ડર પાસે જતા નથી કે કોઈ રજૂઆત કરતા નથી, અને અમારા રીડેવલપમેન્ટના કામને એ લોકો અટકાવવાની કોશિશ કરે છે. આજે SMC તમે આવ્યા, તમને શું જવાબ મળ્યો? અમે SMCમાં કમિશનરને રજૂઆત કરવા જવાના હતા, પણ હજુ સુધી એમની એપોઇન્ટમેન્ટ મળી નથી. અમે આવેદનપત્ર લઈને આવેલા છે, સાહેબની એપોઇન્ટમેન્ટ મળશે એટલે અમે રજૂઆત કરવા જઈશું. તમારી માંગ શું રહેશે? અમારી માંગમાં એક જ કે ભાઈ SMCએ જે નોટિસ આપેલી છે ને જે કાર્યવાહી કરવાની એમને કીધેલી હતી નોટિસમાં, એ કાર્યવાહી કોર્પોરેશન 2016થી નોટિસ આપેલી છે. 2015થી નોટિસ આપેલી છે, પણ હજુ સુધી એ લોકો અમે મકાનો ખાલી કર્યા પછી પણ એ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી. અમે અમારો લાઇટ કનેક્શન, પાણી કનેક્શન ને ગટર કનેક્શન એ લોકો સીલ કરી દેશે, એના સંદર્ભમાં જ અમે લોકોએ મકાનો ખાલી કરીને બીજે ભાડે રહેવા જતા રહ્યા. ના, એ લોકો નહીં, એ ખાલી જે ટોટલ એપાર્ટમેન્ટ જે ખાલી થયો છે વિવેકાનંદ બી એનું જ પાણી અને ડ્રેનેજ કનેક્શન એ લોકોએ કાપેલું છે, બાકી બીજા 3 બિલ્ડિંગના નથી કનેક્શન કાપેલા. હવે એ મને ખબર નથી એ લોકો શું બોલે છે. ટોટલ 80 ફ્લેટ છે. 80માંથી તમને એટલી FSI મળશે ખરી? 80 ફ્લેટ જેટલી? આ જૂની FSIનું બાંધકામ છે એટલે હવે નવી FSI પ્રમાણે બિલ્ડરે અમને લોકોને નવા ફ્લેટ આપવાની બાંયધરી આપેલી છે, અને બિલ્ડર અત્યારે રીડેવલપમેન્ટમાં જે લોકો એગ્રી થયા છે, જે લોકોએ MOU સાઇન કરેલા છે, એ લોકોને દર મહિને રેગ્યુલર ભાડું પણ ચૂકવે છે. જતીનભાઈ, સુરત મહાનગરપાલિકા કચેરી બહાર આપ અહીંયા મોટો મોરચો લઈને આવ્યો, શેના માટે આવ્યા છો? અમે શિવાનંદ વિવેકાનંદનું જે રીડેવલપમેન્ટ માટે આવેલા હતા, રીડેવલપમેન્ટ થવાનું હતું તેની અંદર જે કંઈક સભ્યો સાઇન કરીને પછી ખોટી રીતે ફરી ગયા છે કે ભાઈ અમારે વધારે પૈસા જોઈએ છે, એને માટે અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત બી કરવી છે, અને એ લોકોને મ્યુનિસિપાલિટીના કહેવાથી, મ્યુનિસિપાલિટીની નોટિસ આવવાથી અહીંયા 80માંથી 70 વ્યક્તિઓએ ખાલી કરી દીધા છે મકાન, ને એ લોકો લગભગ 8 મહિનાથી બહાર રહી છે. બિલ્ડર એમને ભાડું બી ચૂકવે છે, તે છતાં બી આ લોકોને બી ભાડું ચૂકવવા માટે ના નથી, પૈસાની જે લેવડ દેવડ હતી તેમાં બી ના નથી, તે છતાં એ લોકો ખોટી રીતે બિલ્ડરને બી ભોગવી રહ્યા છે કે ભાઈ બિલ્ડર અમને આપતો નથી, પૈસા નથી આપતો, કે અમને ભાડું નથી આપતો, અમને કોઈક એનો નકશો આવ્યો છે કે મ્યુનિસિપાલિટીમાં એપ્રુવ પ્લાન થયો છે, પણ જ્યાં લગીને એ લોકો ખાલી નહીં કરે ત્યાં લગીન બિલ્ડરને કોઈ રાઈટ નથી કે બિલ્ડર ત્યાં પ્લાન મૂકી શકે. તો બિલ્ડર તમે ખાલી કરો ને બિલ્ડરને પજેશન આપો તો બિલ્ડરને પ્લાન મૂકવાની સમજ પડે, ને તેની અંદરથી ડ્રો કરીને બિલ્ડર તમને દરેક માણસને એ પોતાનો ફ્લેટ પાછો આપવાની બાંયધરી આપે છે. તે છતાં બી આ લોકોએ ખોટી રીતે એ લોકોને 32 લાખ રૂપિયા આપવાની રજૂઆત કરેલી, એ લોકોએ બધાને 70 જણને ત્યાંથી એમ કહીને કાઢ્યા કે ભાઈ એ લોકોએ બી પહેલાં સાઇન કરી, બધા જેટલા અત્યારે ત્યાં રહી છે એ દરેક માણસોએ પહેલાં સાઇન કરી, પછી બીજા બધા માણસોને ત્યાં એ લોકોએ સમજાવીને એમ કીધું કે ભાઈ આપણો બિલ્ડર સારો છે ને આપણને સારી રીતે ફ્લેટ આપવાના છે, તમે બધા અહીંયાથી નીકળી જાઓ, તમને ભાડું બી મળશે, અમને બી ભાડું મળશે,
તો આપણે આ સારી રીતે આપણું કામ પૂરું કરીએ. તે છતાં બી એ લોકોએ કોઈ વસ્તુ માની નહીં ને 5 લાખ રૂપિયા ખર્ચીને ખાલી ઠાંગણ ઢીંગણ કરીને એ લોકોએ રિપેરેશન કર્યું. રિપેરેશન કરીને પછી બિલ્ડર સાથે મિટિંગ કરીને એવું કીધું કે અમને 50-50 લાખ રૂપિયા આપો તો અમે ખાલી કરીએ. તો આજે 8 મહિનાથી જ્યારે આ બીજા માણસોએ જ્યારે ખાલી કરી દીધું તો એ લોકોએ શું ગુનો કર્યો? શું મ્યુનિસિપાલિટીએ એ લોકોને નોટિસ આપીએ ગુનો કર્યો? કે મ્યુનિસિપાલિટીએ જ્યારે આ લોકોને નોટિસ આપી, બધાને જ નોટિસ આપી, એવું નથી કે 70 જણને નોટિસ આપી, 80-80 જણને નોટિસ આપી ને 80માંથી બધા જ તૈયાર હતા. તે છતાં બી આ લોકો 70 જણ ખાલી કરીને ગયા અને આ લોકોએ 10 જણે ખોટી રીતે માંગણી કરી બિલ્ડર પાસે અને બિલ્ડરને વગોવવાની વાત કરી રહ્યા છે. તમારી માંગ છે મ્યુનિસિપાલિટીને રજૂઆત કરવાની કે તમારી નોટિસથી અમે 70 લોકો બહાર નીકળી ગયા છે ઘરની, તો હવે તમે અમને કાં પરમિશન આપો ત્યાં રહેવાની, લેખિતમાં પરમિશન આપો, કેમ કે તમે અમને લેખિતમાં નોટિસ આપી છે કે તમે અહીંયાથી જર્જરિત મકાન હોવાથી તમે અહીંયાથી ખાલી કરો ને આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય એવું છે તો જાનહાનિ થઈ શકે, આજુબાજુના રહીશોને બી જાનહાનિ થઈ શકે. મ્યુનિસિપાલિટીની નોટિસને માન આપીને અમે 80 માણસોએ બિલ્ડર જોડે એગ્રીમેન્ટ કરીને અમે નીકળ્યા, અમને ભાડું બી મળે છે બિલ્ડર તરફથી, બરાબર છે. ને આ લોકો 10 જણા હાથે રહીને સાઇન કર્યા પછી ફરી ગયા ને બિલ્ડરને ખોટી રીતે વગોવે છે. અમારી SMCને રજૂઆત આટલી જ છે કે તમે અમને કાં પાછી પરમિશન આપો રહેવાની લેખિતની અંદર, કાં પછી આ જે રહેતા છે તે લોકોને સીલ કરીને બહાર કાઢો.